નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે બુદ્ધિની કસોટી. તો ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પૂછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે. તેને માટે? બાદશાહે પૂછ્યું. માફી માંગુ છું હજુર, દરબારી બોલ્યો, પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે બિરબલ આ રેતીમાંથી ખાંડને અલગ કરે. બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ, રોજ તારી સામે એક નવી મુશ્કેલી મૂકવામાં આવે છે. હવે તારે આ રેતીને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે. કોઈ વાંધો નહીં જાપના, બિરબલે કહ્યું, આ તો મારા ડાબા હાથનો ખેલ છે. કહીને બિરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો. બિરબલ બાકમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનું મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દીધું. આ તમે શું કરી રહ્યા છો? એક દરબારીએ પૂછ્યું. આ તને કાલે ખબર પડશે, બિરબલે કહ્યું. બીજા દિવસે બધા તે આંબાની નીચે પહોંચ્યા, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મૂકી દીધા હતા. અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી. પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પૂછ્યું. રેતીથી અલગ થઈ ગઈ, બીજું શું? બિરબલે કહ્યું. બધા જોરથી હસી પડ્યા. બાદશાહે દરબારીને કહ્યું, જો હવે તમારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘૂસવું પડશે. બધા ફરીથી જોરથી હસ્યા અને બિરબલને ચતુરાઈના વખાણ કર્યા. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.